નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો જે વિડીયો છે એ DGVCLના જુનિયર એન્જિનિયરના રિક્રુટમેન્ટ વિશે છે. તો DGVCLની અંદર હાલમાં જ જુનિયર એન્જિનિયરનું એક રિક્રુટમેન્ટ બહાર પડેલું છે, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને આઈટી એન્જિનિયરો માટે. તો જેણે સિવિલ, ઇલેક્ટ્રિકલ અને આઈટી એન્જિનિયરિંગ કરેલું છે એના માટે આ રિક્રુટમેન્ટ છે, બાકી લોકો માટે કંઈ કામની વસ્તુ નથી. તો સૌથી પહેલાં તો આની અંદર જેટલી પણ આપણને જે પણ કંઈ તમને ડિટેલ્સ હશે બરાબર આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે બરાબર, તો એ ડિસ્ક્રિપ્શનમાંથી તમે આ વેબસાઇટની લિંક વિઝિટ કરી શકો છો અને બધું જોઈ શકો છો બરાબર. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મુલાકાત એકવાર જરૂર લેજો, કે દરેક રિક્રુટમેન્ટની અપડેટ છે આ વેબસાઇટ mygovtcareer.com છે એના ઉપર મુકાઈ છે. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, કોલ લેટરની ને એની પણ બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી મળી રહેશે. તો આન્સર કી છે, જૂના પેપર છે બરાબર, નવા રિક્રુટમેન્ટ છે એ બધું તમે અહીંથી જોઈ શકો છો. જૂના પેપરનું રિઝલ્ટની પણ અપડેટ કરે છે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. જુદા જુદા સ્ટડી મટીરિયલ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો કોમ્પિટિટિવ એક્ઝામને લગતા. તો હવે આપણે આ ભરતી વિશે થોડીક માહિતી મેળવીએ. સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું રહેવાની છે, એજ લિમિટ શું છે, ક્વોલિફિકેશન શું છે, ભરશો કેવી રીતે આ ફોર્મ, આ બધું જ આજના વિડીયોમાં આપણે તમને જણાવશું. સૌથી પહેલાં તો વેકેન્સી કેટલી છે એ જોઈ લઈએ. કુલ 29 વેકન્સી છે, એમાંથી 22 છે ઇલેક્ટ્રિકલ માટે છે, 2 સિવિલ એન્જિનિયરની વેકેન્સી છે અને 5 આઈટી એન્જિનિયર માટેની વેકેન્સી છે. પે સ્કેલ જોઈ શકો તો 37,000 અને પહેલા વર્ષે 37,000, બે વર્ષ તમારે ફિક્સ પેમાં કામ કરવું પડશે. પહેલા વર્ષે 37,000 આપશે અને બીજા વર્ષે આપશે 39,000. કોઈ પણ એન્જિનિયરિંગની પોસ્ટ છે બધા માટે પે સ્કેલ સેમ જ રહેવાનો છે બરાબર. એના પછી ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો ત્રણેયમાં સરખું જ છે, ખાલી વેકેન્સી ચેન્જ કરેલી છે બરાબર. તો કોઈ પણ એક નોટિફિકેશન ખોલીએ, હું સિવિલની ખોલું છું, તમને જે મન પડે એ ખોલો બરાબર. તો અહીં તમે જોઈ શકો છો પે સ્કેલ કેટલો છે અને પ્રોબેશન પીરિયડ પૂરો કર્યા પછી 45,400થી શરૂઆત થશે, પ્લસ એલાઉન્સ એડ થશે એટલે કુલ 50ની આજુબાજુમાં તમારો પે સ્કેલ હશે. એના પછીની વાત કરીએ તો કોણ એપ્લાય કરી શકે છે આના માટે, તો કે બી સિવિલ જેણે કરેલું હોય એ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે બરાબર. તો જેણે બીઈ સિવિલ હશે એ લોકો આની અંદર એપ્લાય કરી શકશે. ઇલેક્ટ્રિકલ માટે ઓનલી ઇલેક્ટ્રિકલવાળા એપ્લાય કરી શકશે અને આઈટી માટે ઓનલી આઈટીવાળા. તો એ તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ શકો છો કોણ કઈ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે બરાબર. ત્યાર પછીની વાત કરીએ એજ લિમિટની, તો અનરિઝર્વ કેટેગરી માટે 35 છે, રિઝર્વ કેટેગરી માટે 40 છે બરાબર. અનરિઝર્વ માટે 35, રિઝર્વ માટે 40 છે બરાબર. ત્યાર પછીની વાત કરીએ, ફિમેલને અલગથી 5 વર્ષની રિલેક્સેશન મળે છે અને ફિઝિકલ હેન્ડીકેપને 10 વર્ષની અલગથી રિલેક્સેશન મળે છે બરાબર. તો વેકેન્સી ડિટેલને બધું આપેલું છે. ફીસ આના માટે પણ 500 જ રહેશે. કોઈ પણ સિવિલ, આઈટી, ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે એપ્લાય કરો, અનરિઝર્વ હોય કે ઓબીસી હોય બરાબર, 500 રૂપિયા રહેશે અને એસસી એસટી કેટેગરી માટે 250 રૂપિયા રહેશે. ફોર્મ છે 20 તારીખથી ચાલુ થઈ ગયેલા છે અને છેલ્લી તારીખ છે 9 ઓગસ્ટ બરાબર. 9 ઓગસ્ટ છે એ છેલ્લી તારીખ છે, 9 ઓગસ્ટ સુધી તમે ભરી શકશો બરાબર. તો હવે વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરશો. તો ફોર્મ ભરવા માટે નીચે જ અહીં એપ્લાય ઓનલાઈનની લિંક આપેલી છે, એ એપ્લાય ઓનલાઈનની લિંક ઉપર ક્લિક કરવાનું છે તમારે, એટલે સીધા ઓફિશિયલ પેજ ઉપર જતા રહેશો તમે. ત્યાર પછી જે પણ પોસ્ટ માટે તમારે એપ્લાય કરવું હોય, માની લો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમે કરેલું છે, તો ત્યાં એપ્લાય ના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું આપણે ફોર્મ ફિલિંગ કરવાનું પેજ ખુલશે. તો એ ફોર્મ ફિલિંગના પેજમાં મેં તમને અગાઉનો પણ એક વિડીયો જુનિયર આસિસ્ટન્ટનો, તો સેમ ટુ સેમ પ્રોસેસ છે ફોર્મ ભરવાની. આ બધી જ ડિટેલ નાખી દેવાની છે, તમારું નામ, બર્થ ડેટ, સરનામું અને ફોટોગ્રાફ અપલોડ કરી દેવાના છે. ત્યાર પછી અહીંયા એજ્યુકેશન ડિટેલમાં 10માનું માર્ક ને બધી ડિટેલ નાખવાની છે, ત્યારબાદ 12માનો માર્ક્સ, પાસિંગ યર અને ડિટેલ નાખવાની છે. ત્યાર પછીની વાત કરીએ તો કોણ કોણ એપ્લાય કરી શકે છે બરાબર, તો એ બધું અહીંયા આપેલું છે. બી ઇલેક્ટ્રિકલ બરાબર, બીટેક ઇલેક્ટ્રિકલ, આ ઇલેક્ટ્રિકલનું છે એટલે ઓનલી ઇલેક્ટ્રિકલવાળા માટે હશે, આઈટી માટે આઈટીનું ક્રાઇટેરિયા આપેલો હશે બરાબર. તો એ રીતે તમે કોઈ પણ જે તમારી પોસ્ટ હોય એના માટેનું તમારે નાખવાનું છે. ત્યારબાદ બધા જ સેમના માર્ક્સ નાખવાના આવશે. જો એકવાર અહીંયા તમારે જેટલા પણ સેમેસ્ટર હોય બરાબર, ડિપ્લોમા સિલેક્ટ કર્યું તો 6 સેમેસ્ટરના માર્ક નાખવાના આવશે બરાબર. ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો 8 સેમના, માની લો કે ફૂલ ટાઈમ કોર્સ હોય બીઈનો,
બારમાં પછી તમે કરેલું હોય તો એમાં આઠે આઠ સેમેસ્ટરના માર્ક નાખવાના આવશે, બરાબર. તો અહીંયા તમારે માર્ક્સ છે એ પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને નાખવાના આવશે, બરાબર. તમારો માની લો કે એસપીઆઈ હોય, બરાબર, જીટીયુમાંથી કરેલું હશે તો એસપીઆઈ હશે તમારે, તો એ એસપીઆઈને તમારે કન્વર્ટ કરવાનું છે, બરાબર. 0.5 માઇનસ કરી નાખવાના અને 10 વડે ગુણી નાખવાનું જે જવાબ આવે એની સાથે, બરાબર. તો એવી રીતે તમારે કન્વર્ટ કરીને એ પર્સન્ટેજ લખવાના છે, બરાબર. માની લો કે 72.1 થતું હોય તો 72.10 લખવા પડશે તમારે, બરાબર. પાછળ ઝીરો લગાડી દેવાનો, બરાબર. એવી જ રીતે માની લો કે ખાલી 73 થતા હશે, બરાબર. માની લો કે ખાલી 73 થતા હોય તો તમારે 73 પછી બે ઝીરો તો લખવા જ પડશે, બાકી એક્સેપ્ટ નહીં કરે, બરાબર. તો એવી રીતે કરવાનું છે, ખ્યાલ આવ્યો. તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ લાસ્ટમાં પાસવર્ડ નાખી દેવાનો, પછી એકવાર કન્ફર્મ માટે સેમ ટુ સેમ પાસવર્ડ, અને બાકી આ જે કોડ દેખાય એ કોડ નાખવાનો છે અને સબમિટ દબાવી દેવાનું છે. ત્યારબાદ તમને એક રજિસ્ટ્રેશન નંબર પ્રોવાઈડ કરવામાં આવશે, એ રજિસ્ટ્રેશન નંબર ઉપરથી લોગિન કરવાનું છે તમારે, બરાબર. એ લોગિન કર્યા પછી તમને એક પેજ ખુલશે આ રીતનું. તો એમાં તમારે એપ્લિકેશનમાં એડિટ કરવી તો કદાચ એડિટ કરી શકશો, કન્ફર્મ કરવી તો કન્ફર્મ, બરાબર. કન્ફર્મ તો કરવાની જ રહેશે, ફી ભરો એ પહેલાં તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે કે બધી ડિટેલ મારી સાચી છે. તો એકવાર કન્ફર્મ કરી દેશો પછી ફી ભરવા માટેનું ફી આના ઉપર જવાનું છે, બરાબર. કન્ફર્મ કર્યા વગર તમારી ફી એક્સેપ્ટ નહીં થાય, એટલે પહેલાં કન્ફર્મ કરવાનું પછી ફીસવાળા પેજ ઉપર જવાનું છે, અને ત્યારબાદ પેમેન્ટ ડિટેલ બતાડશે સક્સેસફુલ છે કે નહીં, અને ત્યારબાદ તમે એની પ્રિન્ટ કાઢી શકશો, બરાબર. તો અહીંયા બધી જ ડિટેલ એ લોકોએ ટ્રાન્સપરન્ટ રાખી છે. અત્યાર સુધીમાં આઈટીમાં 253માંથી 153 લોકોએ ફી ભરેલી છે, બરાબર. તો કેમાં કેટલા ફી ભરેલી છે, કેમાં કેટલા નથી ભરી એ બધું જ તમે અહીંથી જોઈ શકો છો, બધું ટ્રાન્સપરન્ટ ડીજીવીસીએલવાળાએ રાખેલું છે. તો આશા રાખું છું વિડીયો પસંદ આવેલો હશે. લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું, ત્યાં સુધી આવજો. બાય બાય.